અને હવે અન્ય સમાચાર પર નજર કરીએ. સુરતમાં અરવિંદ કેજરીવાલની રેલી દરમિયાન થયેલા કાંકરીચાળાની ઘટના બની છે. જે બાદ કતારગામ ચીકુવાડી વિસ્તારમાંથી કેજરીવાલનો રોડ શો પસાર થઈ રહ્યો હતો ત્યારે કેટલાક ભાજપ કાર્યકર્તાઓએ બાળકોને હાથમાં ભાજપના બેનર્સ લઈને વિરોધ કર્યો ત્યારે કોઈક મુદ્દે ભાજપના કાર્યકરો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. ત્યારબાદ લાકડીઓ લઈને એકબીજા પર હુમલો કરવામાં આવ્યો છે. આ સમયે પોલીસ સહિતના જવાનો પણ હાજર હતા પરંતુ બેકાબુ ભીડને કાબુ કરવી મુશ્કેલ થઈ ગઈ હતી. તો આ સમગ્ર મામલે કેજરીવાલે નિવેદન આપ્યું છે કે અમને ગુંડાગીરી કરતા નથી આવડતું, જો 27 વર્ષમાં કામ કર્યું હોત તો પથ્થર ફેંકવાની નોબત ન આવી હોત કહીને ભાજપ પર પ્રહાર કર્યા હતા. अगर 27 साल ये काम कर लेते तो आज पत्थर फेंकने की जरूरत नहीं पड़ती. मैं सोच रहा था जिन लोगों ने पत्थर फेंके उनको भी मैं कहना चाहता हूं, आपकी बिजली मुफ्त तो केजरीवाल ही करेगा. આ રેલીમાં સુરત પોલીસ તરફથી પૂરતો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. સીએપીએફનો ફોર્સ પણ તેમાં ફાળવવામાં આવેલો હતો અને આ રેલી આજ શાંતિપૂર્ણ રીતે થયેલી છે. એક અફવા એવી ફેલાવેલી જાણવા મળી પોલીસને કે પથ્થરમારો થયેલો છે, પરંતુ આવી કોઈ ઘટના બનેલી નથી અને હજી સુધી પોલીસ પાસે પણ આવી કોઈ પણ જાતની માહિતી અથવા પોલીસને જે ઇન્ફોર્મેશન મળી છે આવી કોઈ પણ જાતની ઘટના હજી સુધી બનેલી નથી. પરંતુ કાર્યકરો વચ્ચે સામાન્ય ચકમક જરેલી હતી, પરંતુ પોલીસ ત્યાં હાજર હોવાથી તાત્કાલિક એ લોકોને છૂટા પાડી અને પછી રેલી શાંતિપૂર્ણ કમ્પ્લીટ કરેલી છે.